क्रिस्तमा वाला भाइयों बहनों स्वजनों, कैथोलिक धर्मसभा में मदर मेरी नी भक्ति नु घणुं ज महत्व रहेलू छे। तेमाय मे महीनो एटले माता मरियम नी भक्ति नो महीनो। माता मरियम ने आपणे मे महीना नी राणी कहीए छे। प्राचीन ग्रीक लोको मे महीना मां फ्यूचुडिटी नी देवी आर्टेमिस ने समर्पित कर्यो हतो। रोमनोए पण फूलोनी देवी फ्लोराना सन्मान माटे दावो कर्यो हतो। मध्ययुगमां आ परंपरा थंभी गई अने मध्ययुग दरमियान मे महीनानो विचार जूनी परंपराथी शुरू थयो। मधर मेरीनी 30 दिवसीय भक्ति जे मूळ रूपे 15 ऑगस्ट थी सप्टेम्बर 14 सुधी योजवामां आवी हती। आ दरमियान मधर मेरी प्रत्ये विशेष भक्तिओनुं आयोजन करवामां आव्युं हतुं अने इटालीथी शुरू थयेलो आ रिवाज आजे विश्वभरमां फैलायो छे। संख्याबंध परंपराओ मे महीनाने माता मरियम साथे जोड़े छे। ब्लेस्ड वर्जिन मेरी ए धर्मसभानी माता छे, धर्मसभानो आत्मा छे। 13मी सदीमां अल्फोन्सोए मे महीनामां चोक्कस तारीखो दरमियान मधर मेरीना विशेष सन्मान विषे तेमना केंटिगास द सांटा मारियामां लख्यु हतुं। ते चोक्कस छे कि मे महीनानी भक्तिनी शरूआत इटालीमां थई हती। 1739 आसपास साक्षीओ वेरोना नजीकना ग्रिजानोमां मे महीनामां मधर मेरीनी भक्तिना विशेष प्रकारनी वात करे छे। 1747 जेनोवाना आर्चबिशपे कौटुंबिक भक्ति तरीके मे महीनानी भक्तिनी भलामण करी हती। फेडरिक होलवेकना जणाव्या मुजब मे महीनानी भक्ति सोसायटी ऑफ जीसेसना रोमना कॉलेजना फादर लाटोमियाए विद्यार्थीओने बेवफाई अने अनैतिकतानो प्रतिकार करवा 18मी सदीना अंतमां मे महीनामां माता मरियमनी भक्ति माटे प्रोत्साहन आप्युं। ત્યારબાદ ધર્મસભાના દરેક કેથોલિક ચર્ચમાં આની શરૂઆત થઈ। ઇટાલીથી ફ્રાન્સ, બેલ્જિયમ અને ત્યારબાદ 19મી સદીમાં વિશ્વભરમાં મે મહિનામાં માતા મરિયમની ભક્તિનો ફેલાવો થયો। 1965 પોપ પોલ છઠ્ઠાએ મે મહિનાને પરંપરાગત ભક્તિમાં શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરવાનો સમાવેશ કરાવ્યો। મે મહિનાની ભક્તિ એ કૌટુંબિક ભક્તિ છે। ભક્તિમાં માતા મરિયમનું ગીત ગાવાનું, શાસ્ત્ર પાઠ વાંચન, મનન ચિંતન અને ગુલાબમાળાનો સમાવેશ થાય છે। મે મહિના દરમિયાન કેથોલિકો મધર મેરીને સમર્પિત ચર્ચોની મુલાકાત લેશે। ઘરમાં મધર મેરીની પ્રતિમાને વિશેષ રીતે શણગારવામાં આવે છે, ઘરની વેદીને શણગારવામાં આવે છે। આ વિશિષ્ટ ભક્તિને પોપ પિયુસ 12મા સહિત ઘણા મહાશ્રી પોપે સમર્થન આપ્યું છે। પવિત્ર ગુલાબમાળા કુટુંબના સભ્યો સાથે સામૂહિક રીતે બોલવી એ અસરકારક માધ્યમ છે। સાંજના સમયે સ્વર્ગની રાણી માતા મરિયમને માન આપવામાં આવે છે। આ મહિના દરમિયાન ઈશ્વરની વિશેષ કૃપાઓ આપણી પર ઉતરી આવે છે। આમ છતાં આપણે મધર મેરીને કોઈ પણ પ્રકારની દેવી તરીકે જોતા નથી, મેરીની ઉપાસના કરતા નથી, પરંતુ પ્રભુ ઈસુની માતા તરીકે તેમનું સન્માન કરીએ છીએ, તેમનો આદર કરીએ છીએ। આપણા ધર્મની સૌથી અગત્યની સ્ત્રી હોય તો તે છે મધર મેરી। તેથી જ મે માસ દરમિયાન કેથોલિકો માતા મરિયમનું સન્માન કરે છે, તેમને આદર કરે છે। આ મહિનામાં તેમનું સન્માન કરવાનું શું શા માટે અર્થપૂર્ણ છે, તેના 5 કારણો છે। સૌથી પહેલું કારણ એ છે કે મધર મેરી માતા મરિયમ એ ઈસુની માતા છે, જે આપણા પાપ મુક્તિ માટે ક્રૂસે જડાયા। બીજું કારણ એ છે કે માતા મરિયમ એ સૌથી પ્રથમ અને સંપૂર્ણ શિષ્ય છે, જેમણે પ્રથમ સુવાર્તા સાંભળી હતી અને ખ્રિસ્તને અનુસરનાર પ્રથમ સ્ત્રી હતા। ત્રીજું કારણ એ છે કે તે આપણી માતા છે
કારણ કે તેમણે ભલે આપણને શારીરિક રીતે જન્મ આપ્યો ન હોય પરંતુ આત્મિક રીતે જન્મ આપ્યો છે। ચોથું કારણ એ છે કે માતા મરિયમ એ આપણને પુષ્કળ પ્રેમ કરે છે જે કોઈ માનવ માતા ક્યારેય ન કરી શકે। પાંચમું કારણ એ છે કે માતા મરિયમ એ આપણા સહાયક છે, મદદગાર છે, આપણા એડવોકેટ છે જે આપણા માટે દરમિયાનગીરી કરે છે। આ બધા કારણો માટે માતા મરિયમ ફક્ત મે મહિના માટે જ નહીં પણ હંમેશા સન્માનને પાત્ર છે। તો આવો વાલા ભક્તો, આ મે મહિના દરમિયાન આપણે માતા મરિયમની કૃપા પ્રાપ્ત કરીએ, તેમની ભક્તિ દ્વારા આપણે વિશેષ કૃપાઓ પ્રાપ્ત કરીએ। જય ઈસુ, આમીન।